લખપત તાલુકાના 3 પોલીસ સ્ટેશનનું SP પશ્ચિમ કચ્છ દ્વારા વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું. લખપત તાલુકાના 3 પોલીસ સ્ટેશનનું SP દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં નરાદયાપર અને આજે સવારે નારાયણ સરોવર વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ લીધા બાદ લોક દરબાર, જેમાં નવરાત્રિને નારાયણ સરોવર કોટેશ્વરમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે, જેવી ગામના સરપંચ અને આજુબાજુ ગામોમાંથી અગ્રણીઓ હાજર રહ્યા હતા તથા નારાયણ સરોવર PSI ધર્મેન્દ્રસિંહ સ્ટાફ સહિત હાજર રહ્યા હતા. કેમેરામેન મહેશ મહેશ્વરી સાથે સ્ટોરી બાય હિતેશ જોશી, લખપત કચ્છ. નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજે ઇન્સ્પેક્શન પોલીસ સ્ટેશનનું કરવામાં આવ્યું અને લોકલ મિટિંગ પણ કરવામાં આવી. અહીંયા જે નવરાત્રિમાં યાત્રાળુઓ જે મંદિરે આવે છે, આપણા આશાપુરા મંદિરે, અને ત્યાંથી સીધા અહીંયા પણ આવે છે, તો એના માટે એ લોકોની રજૂઆત હતી કે અહીંયા પોલીસ વધારે રાખી અને વ્યવસ્થા જાળવવાની, તો એ પણ અમે કરવાના છીએ. એના પછી એના અહીંયા કોઈક મોટો પ્રોગ્રામ પણ કરવાના છે દિવાળી વખતે, એમની એ રજૂઆત હતી, તો એ પણ અમે બંદોબસ્ત રાખી અને એમને ટૂંકમાં સપોર્ટ કરીશું. એ સિવાય ભેંસો ચોરી બાબતની એક રજૂઆત આવી હતી, તો એમાં મારે ખાસ એ કહેવાનું છે કે જે માલધારીઓ છે એમની બહુ મોટા પ્રમાણમાં ભેંસો રાખતા હોય છે, ટૂંકમાં માલધારીનો જે એમનો પેલો છે, ધંધો છે, બિઝનેસ છે, તો એમના માણસો રાઉન્ડ ધી ક્લોક એ ભેંસો સાથે રહે, એના માટે મેં એમ સૂચન કર્યું છે. અને બાકી જે ચોરીની વાત હતી, તો એના માટે મેં મારા પોલીસ સ્ટાફને પણ સૂચના આપી છે નાકાબંધી કરવા માટેની, અને એવા સગપડતા વાહનો કે જે ભેંસો ભરી લઈ જઈ શકતા હોય એવા વાહનો ખાલી ફરતા હોય તો એને પણ ચેક કરવા, બહાર ના હોય તો એને ડિટેન કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની. પણ ખાસ એકદમ ભેંસો રેડી મૂકી દેવામાં આવે છે, સીધી છૂટી જ મૂકી દેવામાં આવે. એક માલધારી પાસે 50-25 કે 30 ભેંસો હોય તો સીધી છૂટી મૂકી દેવામાં આવે, તો એના માટે એ લોકો ગામ વાઇઝ 2-3 માણસો ભેગા કરીને મૂકે તોય, અથવા દરેક જેની ભેંસો છે, જેની માલિકીની, એના માણસો એમની સાથે રાઉન્ડ ધી ક્લોક રહે એવી વ્યવસ્થા કરે એવું મેં સૂચન કર્યું છે. અમારો પોલીસ સ્ટાફ પણ આવા જે કાંઈ ફરિયાદો આપશે તો એના માટે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને નાકાબંધી કરી ખાલી વાહનો અને આ લોકો ભેંસો લઈને જતા હોય તો એને પણ ચેક કરીશું. ખાસ કરીને ગ્રામ પંચાયત સરપંચ અથવા તળાટીનો દાખલો પણ સાથે રાખે કે આ ભેંસો વેચી છે. અને અત્યારે એક પ્રશ્ન એ પણ આવ્યો છે કે સતના હિસાબે ઘણા ઘણા પશુઓ સ્થળાંતર કરીને જાય છે બીજા જિલ્લામાં, તો એ પણ વ્યવસ્થિત એનું પણ ચેકિંગ થાય, ખોટા કોઈને હેરાનગતિ ન થાય એ પ્રમાણેની મેં સૂચના કરીશ. મારી ઇન્સ્પેક્શન ચાલે છે, તો દયા પર હતું ગઈકાલે, નરા હતું અને આજે નારાયણ સરોવર છે.